દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ચંચળ ન્યૂઝ પ્રસ્તુત આપણું ગુજરાત, જેમાં ગુજરાત અને પાટનગર ગાંધીનગરના મહત્વના સમાચારો. તમારી સાથે હું છું આયુષી શેઠ. રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય, ગુજરાતમાં હવે દુબઈ સિંગાપોરની જેમ 70 માળની બિલ્ડિંગોના બાંધકામને મંજૂરી. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 83.59% વરસાદ, સૌથી વધુ કચ્છ ઝોનમાં 142.57% વરસાદ. મોડી રાત સુધી પાર્સલ સુવિધા ચાલુ રાખવા હોટેલ રેસ્ટોરન્ટને મંજૂરી. હવે નજર કરીએ આજના કોરોના અપડેટ્સ પર. જિલ્લા વહીવટીતંત્ર પાસેથી મળતી માહિતી મુજબ આજે ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કુલ 27 કેસો નોંધાયા છે, જેમાં ગાંધીનગર શહેરમાં 11 અને ગ્રામ્ય વિસ્તારમાં 16 કેસ નોંધાયા છે. આજે ગ્રામ્ય વિસ્તારમાં ગાંધીનગર તાલુકાના વાવોલમાં 1, વાસણા હળમતિયામાં 1, કોલવડામાં 1, રૂપાલમાં 1, અડાલજમાં 1, કુડાસણમાં 1, ઝુંડાલમાં 1, પેથાપુરમાં 1, સરગાસણમાં 1, દહેગામ તાલુકાના હાલીસામાં 2, દહેગામ શહેરમાં 1, માણસા તાલુકાના દેલવાડામાં 1, લાકરોડામાં 2 અને કલોલ તાલુકાના કરોલીમાં 1 કેસ નોંધાયેલ છે. આજે ગાંધીનગર શહેરમાં સેક્ટર 2A માં 1, સેક્ટર 3A ન્યૂમાં 1, સેક્ટર 7C માં 1, સેક્ટર 7D માં 1, સેક્ટર 13A માં 1, સેક્ટર 23માં 1, સેક્ટર 24માં 2, સેક્ટર 27માં 1, સેક્ટર 28માં 1 અને સેક્ટર 29માં 1 કેસ નોંધાયેલ છે. આજે ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, GTPL સેક્ટર 21નો 1 કર્મચારી, અમદાવાદનો ઓવરસીઝ કર્મચારી, કારપેન્ટર, પ્લમ્બર, બ્રહ્માકુમારીના સભ્ય, હેલ્થ વિભાગના કોમ્પ્યુટર ઓપરેટરના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કરતા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગરમાં 70 માળ સુધીની હાઈ રાઇઝ્ડ બિલ્ડિંગોના બાંધકામની મંજૂરી આપી છે, જેથી રાજ્યના 5 મહાનગરોમાં હવે સિંગાપોર, દુબઈની જેમ સ્કાય સ્કેપર્સ, ગગનચુંબી ઇમારતો, આઇકોનિક સ્ટ્રક્ચર્સના બાંધકામને પરવાનગી અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ 5 મહાનગરોની આગવી ઓળખ ઊભી થઈ શકે તેવી ઇમારતોના બાંધકામમાં છૂટછાટ આપી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડિંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ રાખવામાં આવી છે. ટોલ બિલ્ડિંગની આ જોગવાઈ 100 મીટરથી વધુ ઊંચાઈના બિલ્ડિંગ્સને લાગુ થશે, તેમજ બિલ્ડિંગોના આસ્પેક્ટ રેશિયો, લઘુત્તમ પહોળાઈ, ઊંચાઈ 1:9 કે વધુ હોય તેને લાગુ થશે. આ જોગવાઈ D1 કેટેગરીમાં AUDA, SUDA, VUDA, RUDA અને GUDAમાં એવા વિસ્તારમાં લાગુ થશે જ્યાં હાલ CGDCR મુજબ બેઝ FSI 1.2 કે તેથી વધારે મળવાપાત્ર છે. આ પ્રકારના બિલ્ડિંગ્સની ચકાસણી માટે સ્પેશિયલ ટેકનિકલ કમિટીની રચના થશે. સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશિયલ ટેકનિકલ કમિટી STC દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે. 30 મીટર પહોળાઈના કે તેથી વધુ પહોળાઈના DP TPના રસ્તા પર મળવાપાત્ર થશે. 100 થી 150 મીટર ઊંચાઈ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ 2500 ચોરસ મીટર તેમજ 150 મીટરથી વધુ ઊંચાઈ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ 3500 ચોરસ મીટર મહત્તમ FSI 5.4 મળવાપાત્ર થશે, જેમાં જે તે ઝોનની બેઝ FSI ફ્રી FSI તરીકે તથા બાકીની FSI પ્રીમિયમ ચાર્જેબલ FSI તરીકે મળશે. તેમાં પ્રીમિયમ FSIનો ચાર્જ 50% જંત્રીનો દર ખુલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રી દર ગણાશે. રહેણાંક, વાણિજ્યક, રિક્રિએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મિક્સ યુઝ વપરાશ મળવાપાત્ર થશે. પાર્કિંગમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગની ફેસિલિટી ફરજિયાત રાખવાની રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 234 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. રાજ્યના 104 તાલુકાઓમાં 1 થી 11 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તાપીના ડોલવણ અને સુરતના માંડવી તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 83.59% વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 142.57% અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 60.88% સરેરાશ વરસાદ પડ્યો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તારીખ 18 ઓગસ્ટ 2020 સવારે 6 કલાકની સ્થિતિએ તાપી જિલ્લાના ડોલવાણ તાલુકામાં સૌથી વધુ 277 મિલીમીટર એટલે કે 11 ઇંચ, જ્યારે સુરતના માંડવી તાલુકામાં 252 મિલીમીટર એટલે કે 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 84 પલાસણા, અંજાર, ભાવનગર, માંડવી, કચ્છ, વાલિયા, ખેરગામ, અમીરગઢ, કલ્યાણપુર, નેત્રંગ, નવસારી, કલોલ, ટંકારા, તલોદ, અમદાવાદ શહેર, વિસાવદર, ભુજ, ધનસુરા, સુબિર, કામરેજ, લીંબડી, માંગરોળ, સુરત, દસક્રોઈ, માતર, સંખેડા, માણસા, હાંસોટ, ડેડિયાપાડા, માંગરોળ, જૂનાગઢ, ગાંધીનગર અને ધાનપુર મળી કુલ 31 તાલુકાઓમાં 2 ઇંચથી 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. આમ રાજ્યના કુલ 55 તાલુકાઓમાં 2 ઇંચથી 11 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે, જ્યારે 49 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 129 તાલુકાઓ એવા છે જ્યાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે. રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 83.59% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 142.57%, સૌરાષ્ટ્ર ઝોનમાં 115.8%, દક્ષિણ ગુજરાત ઝોનમાં 74.66%, પૂર્વ મધ્ય ઝોનમાં 64.79% અને ઉત્તર ગુજરાતમાં 60.88% સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદી માહોલના કારણે ગુજરાત એસટી બસની 3 રૂટની કુલ 36 ટ્રીપો બંધ કરવાની ફરજ પડી છે. કચ્છમાં જિલ્લામાં 2 તથા દેવભૂમિ દ્વારકા મળી કુલ 3 રૂટ ગુજરાત એસટી દ્વારા બંધ કરવામાં આવ્યા છે. શહેરમાં સોમવારે રાતે પડેલા 3 ઇંચ જેટલા વરસાદે પૂર્વ વિસ્તારમાં હાલત ખરાબ કરી છે. અનેક જગ્યાએ રોડ પરથી પાણી ઉતર્યા નથી અને ખુલ્લા પ્લોટમાં પણ પાણી ભરાયા છે. કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટ અને અન્ય રિઝર્વ પ્લોટ તળાવમાં ફેરવાઈ ગયા છે. નિકોલ વોર્ડમાં આવેલું પાર્કિંગ પ્લોટ તળાવમાં ફેરવાઈ ગયું છે. પાર્કિંગ પ્લોટમાંથી પાણીનો કોઈ નિકાલ થઈ રહ્યો નથી. પાર્કિંગ પ્લોટમાં પાણી ભરાઈ રહેતા ત્યાં મચ્છર ઉત્પત્તિ થઈ શકે છે. વરસાદી પાણી ભરાઈ રહેતા આસપાસના લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. ઉપરાંત શહેરમાં ઓઢવ, સરસપુર સહિતના વિસ્તારોમાં હજી પાણી ઓસર્યા નથી. લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. શાહીબાગ અને મીઠાકડી અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે. મીઠાખડી અંડરપાસમાં 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે ગોમતીપુરમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. દાડી, લીમડા, પાલડીની હોસ્પિટલ, માણેકબાગ, હાટકેશ્વર, સેજપુર સહિતના 50થી વધુ વિસ્તારમાં પાણી ભરાયા હતા. કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે અનલોક 3 માટે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારોમાં વિવિધ પ્રવૃત્તિઓને મંજૂરી આપી છે. હવે રાજ્ય સરકારે હોટેલ રેસ્ટોરન્ટ માટે ટેક અવે એટલે કે પાર્સલ સુવિધા માટે સમયની અવધિ દૂર કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. અનલોક 3 મુજબ કન્ટેનમેન્ટ વિસ્તારોમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવાયું છે, પરંતુ આ સિવાયના વિસ્તારોમાં જીમ, યોગ સેન્ટરોને પણ મંજૂરી અપાઈ છે. દુકાનો માટે રાત્રે 8 વાગ્યાનો અને હોટેલ રેસ્ટોરન્ટ માટે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી અપાઈ છે. હવે રાજ્યના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ હોટેલ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા માટે 10 વાગ્યા સુધીની સમયની અવધિ છે, પરંતુ પાર્સલ સુવિધા માટે સમયમર્યાદા દૂર કરાઈ છે. ગૃહ વિભાગના નિર્ણયથી હોટેલ રેસ્ટોરન્ટ મોડી રાત સુધી ખુલ્લા રહી શકશે, પરંતુ આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે માત્ર પાર્સલ સર્વિસ માટે જ સમયની અવધિ દૂર કરાઈ છે. લોકો હોટેલ કે રેસ્ટોરન્ટ પર જમવાનું પેક કરાવીને ઘરે, ઓફિસ કે અન્ય જગ્યાએ લઈ જઈ શકશે. રાત્રે 10 વાગ્યા બાદ હોટેલ કે રેસ્ટોરન્ટમાં બેસીને જમી શકાશે નહીં. જો રાત્રે 10 વાગ્યા બાદ હોટેલ કે રેસ્ટોરન્ટમાં બેસીને લોકો જમતા જણાશે કે તેની બહાર ભીડ થતી જણાશે, તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નહીં હોય તેવા કિસ્સામાં પોલીસ કાર્યવાહી કરશે. ગુજરાતના હોટેલ રેસ્ટોરન્ટના એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું, ટેક અવેનો બિઝનેસ રાત્રિનો છે. અમારી સરકારને રજૂઆત હતી કે ટેક અવેના સમયમાં વધારો કરી અપાય તો હોટેલ રેસ્ટોરન્ટને મોટો ફાયદો થશે. ટેક અવેની સમયમર્યાદા વધારાતા હોટેલ ઇન્ડસ્ટ્રીની 15-20% આવક વધશે, કારણ કે મોટા ભાગે યુવાનો રાત્રે કામ કરતા હોય તો તેઓ રાત્રે ટેક અવે પર ઓર્ડર આપતા હોય છે. હવે ઘણાને રોજગારી પાછી મળશે. સેન્ટ્રલ જીએસટી કમિશનરે અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા 22,000 વકીલો અને ડોક્ટરોએ ભરેલા 2014-2015 ઇન્કમટેક્સ રિટર્ન પરથી વિગતો લઈ સર્વિસ ટેક્સ ભરવાનો થતો હોવાની નોટિસો આપી રિટર્નમાં રૂપિયા 10 લાખ આવક બતાવી હોય તો હિસાબો,
26 AS ફોર્મ સર્વિસના બિલો અને ઇન્કમ ટેક્સ રિટર્ન સાથે હાજર થવાનો આદેશ આપ્યો છે. મોટાભાગે વકીલો અને ડોક્ટરો પોતાના વ્યવસાયની આવક સિવાય ભાડાની આવક, રોયલ્ટીની આવક, લેખન કાર્ય જેવી આવકો ધરાવતા હોય છે. આમ સર્વિસ ટેક્સ કાયદામાં વકીલો અને ડોક્ટરોને સર્વિસ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ જો કોઈ વકીલો અને ડોક્ટરો ભાડાની આવક, કમિશનની આવક, રોયલ્ટીની આવક બતાવતા હોય તેવા કિસ્સામાં તેમને સર્વિસ ટેક્સ ભરવાની જવાબદારી ઊભી થાય છે. સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટે અમદાવાદના 20,000 થી 22,000 ડોક્ટરો અને વકીલોને નોટિસ ફટકારતા તેઓ દોડતા થયા છે. કાયદાની જોગવાઈ પ્રમાણે વકીલો અને ડોક્ટરોને સર્વિસ ટેક્સમાં મુક્તિ છે, પરંતુ જો કોઈ ધંધાદારી વ્યક્તિ વકીલોની સેવા લે તેમજ રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં સર્વિસ ટેક્સ ભરવાની જવાબદારી આવી છે. આમ વકીલોનો ડેટા અને વેચાણની વિગતો ડિપાર્ટમેન્ટ પાસે આવતા તેની સેવા લેનાર ધંધાદારી વ્યક્તિઓ પર તપાસ કરવામાં આવશે. હજુ સુધી સીજીએસટી ડિપાર્ટમેન્ટ માત્ર વર્ષ 2014 અને 2015 ડેટા માંગ્યો છે. આ ડેટાની ખરાઈ પૂરી થયા બાદ વર્ષ 2016-17 અને 2017-18 ડેટા મંગાવવામાં આવશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આવતીકાલથી 4 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે છે. પાટીલ 19 ઓગસ્ટે સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે. આમ ભાજપ પ્રદેશ પ્રમુખ 5 જેટલા ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે. સીઆર પાટીલ સૌરાષ્ટ્રમાં ખોડલધામ, સિદ્ધસર, ઉમિયાધામની પણ મુલાકાત લેશે. આ સાથે પ્રદેશ પ્રમુખ 20 ઓગસ્ટે જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે. આ સાથે રાજકોટ ખાતે સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ 21 ઓગસ્ટે રાજકોટના હોદ્દેદારો સાથે બેઠક કરશે, જ્યારે 22 ઓગસ્ટના રોજ ચોટીલા, ઝાંઝરકા, સૌગણ મંદિરે દર્શન કરશે. ગુજરાતમાં પેટા ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે, ત્યારે પ્રદેશ પ્રમુખ બનતાની સાથે સૌરાષ્ટ્રનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો મનાઈ રહ્યો છે. કચ્છના મુંદ્રામાં તળાવમાં એક વ્યક્તિ ડૂબી જવાનો બનાવ બન્યો હતો. તળાવમાં વધામણા સમયે નાળિયેર લેવા ગયેલ યુવક લોકોની નજર સામે જ ડૂબ્યો હતો. લાંબી શોધખોળ બાદ પણ યુવાનની કોઈ ભાળ મળી ન હતી. આજે સવારે 11:30 કલાકે આ બનાવ બન્યો હતો. કચ્છમાં 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આવામાં કચ્છમાં નદી નાળા અને તળાવો છલકાઈ ઉઠ્યા છે, ત્યારે મુંદ્રાનું જેરામસર તળાવ પણ છલકાયું છે. ત્યારે વરસાદી પાણીથી તળાવ છલકાતા તેની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો. પરંપરા મુજબ તળાવના નવા નીરમાં શ્રીફળ ફેંકવામાં આવ્યું હતું, જેને લેવા માટે સ્થાનિક યુવકો તળાવમાં પડ્યા હતા. આ વેળાએ એક યુવક તળાવમાં ડૂબ્યો હતો. લોકોની નજર સામે જ યુવક તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળ કરવામાં આવી હતી. જોકે હજુ સુધી યુવકને શોધી શકાયો નથી. તો દર્શક મિત્રો, આ અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની આસપાસ બનતી ઘટના, સમાચારો, જાહેરાત આપવા અમારી ગાંધીનગર ઓફિસનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 98-2-45-42-924. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.